द्वारका सोमनाथ डाकोर बाद हवे शहेरना हरणी स्थित ऐतिहासिक भीड़भंजन हनुमानजी मंदिर मां पण टूका वस्त्रो पहेरी आवनार पर मनाई फरमावाई छे। जेम जेम आपणा आधुनिक युग तरफ आगळ वधी रह्या छे तेम तेम हिंदू संस्कृति अने आपणा संस्कारोमां परिवर्तन जोवा मळी रह्युं छे। लोको अने तेमाय खास करीने आजनी युवा पेढ़ी पश्चिमी देशोनुं अनुकरण करी रही छे। आधुनिक युगमां समय साथे परिवर्तन खोटी वात नथी, परंतु ज्यारे आपणे धार्मिक स्थळोए तो मर्यादा जरूरी होय छे। ભગવાનની મર્યાદા સાથે આપણા ટૂંકા વસ્ત્રોના કારણે લોકો ભગવાન તરફ ધ્યાનથી બેધ્યાન થઈ શકે છે। ભગવાન અને ધાર્મિક સ્થળોએ મર્યાદા એ આપણી સંસ્કૃતિ તથા સંસ્કાર હોય છે। ત્યારે હવે સોમનાથ દ્વારકા બાદ શહેરના હરણી સ્થિત ઐતિહાસિક ભીડભંજન હનુમાનજી મંદિર ત્રેતાયુગમાં અહીં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, સીતાજી, ભાઈ લક્ષ્મણ તથા હનુમાનજી સાથે અહીં આવ્યા હતા। આવા ઐતિહાસિક મંદિરમાં હવે ટૂંકા વસ્ત્ર પરિધાન પર સ્વૈચ્છિક રીતે લોકો નિયમોનું પાલન કરે અને મંદિર તથા આપણા ધાર્મિક સ્થળોએ મર્યાદા જાળવે તે માટે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું છે। આ અંગે મંદિરના પૂજારી જસુ મહારાજે લોકોને અપીલ કરી હતી। ગુજરાતની અંદર આપણા વડોદરામાં સંસ્કારી નગરી છે, અને સંસ્કારી નગરીમાં સંસ્કાર રીતે આપણે રહેવું પડે, સંસ્કાર જાળવવા પડે, પર વડીલો પારજીત એની અંદર સ્વૈચ્છિકની અંદર ટૂંકા વસ્ત્રો મંદિરની અંદર પહેરી શકાય નહીં, પહેરીએ તો એની અવગણના થાય કે ભાઈ તમે એના માટે એના દુરુપયોગ થાય, મતલબ એની દ્રષ્ટિ ખરાબ પડે, આ કરે, એટલે આપણે મર્યાદામાં રહેવું પડે। આપણે ઘરે મર્યાદામાં રહીએ છીએ એટલે ભગવાન પાસે બી મર્યાદામાં રહેવું પડે, આવવું પડે અને બધી રીતે વર્તન કરવું પડે। એટલા માટે ટૂંકા વસ્ત્ર પહેરવા શોભા નહીં રહેતા, આપણા કુટુંબને આપણી સંસ્કૃતિ શોભા નહીં રહેતા। દ્વારકા, ડાકોર અને સોમનાથ દરેક મંદિરોમાં સ્વૈચ્છિક રીતે બોર્ડ મારેલા છે, એવી રીતે અમે હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં પણ બોર્ડ મારેલું છે, હું એને અવગણના કરાવી શકાય નહીં એ અમારી નમ્ર વિનંતી છે।